વેલકમ અગેન ટુ ધ જ્ઞાન લાઈવ આપણે જે ઇંગ્લિશ સમજવાનું શરૂ કર્યું છે એમાં સ્ટાન્ડર્ડ નાઇનના વિદ્યાર્થીઓ સાથે આપણે આજે મળ્યા છીએ આપણું આજનું પ્રથમ ચેપ્ટર છે ચિતાસ ટીયર્સ ચિતાસ ટીયર્સ દેખો ટીયર્સ એટલે શું અહીંયા ટીયર્સ એટલે આ શું બરાબર ચિતા એવું લાગતું નહીં કે સર ચિત્તાના પણ આંસુ જે બધાને આંખમાં આંસુ લાવી દે જેને જોઈને આંખમાં આંસુ આવી જાય જો સામે ઊભા હોય તો એની આંખમાં આંસુ કઈ રીતે ખેર ચેપ્ટરનું નામ છે ચિતા સ્ટિયર્સ તો થોડું ચિતા વિશે પણ પહેલાં જાણીએ પછી આખી વાર્તાના સમજવાનો પ્રયત્ન કરીએ કે એકચ્યુઅલીમાં આ ચેપ્ટર કહેવા શું માગે છે સ્ટોરી શું છે એની બરાબર દર વખતે કેવી હોય કે સ્ટોરી જ્યારે વાંચીએ ને કોઈ પણ સબ્જેક્ટ તો એના સેન્ટરમાં જે કોઈ પર્સન હોય સેન્ટરમાં જે કોઈ ફોકસમાં જે કોઈ ઓબ્જેક્ટ હોય ને એને જાણી લઈએ ને તો પછી એને સમજવાની બહુ મજા આવે સમજી લો કે કોઈ સ્ટોરી આવી બરાબર એમાં વચ્ચેથી જે વાતો હોય કે જે આપણા અજાણ હોય આપણી જાનની બહાર હોય તો સ્ટોરી વાંચવાની મજા ના આવે પણ એ પર્સનને એ ઓબ્જેક્ટને આપણે સૌ પ્રથમ સમજી લીધો હોય પૂર્ણ રીતે તો સ્ટોરી જે વાંચવાની મજા આવે ને એ આખી અલગ જ મજા આવે અને સ્ટોરી આપણે સમજી શકીએ તો ચિત્તા સ્ટિયર્સ એ ચેપ્ટર ચાલુ કરતાં પહેલાં આપણે થોડું ચિત્તા વિશે જાણે કે ચીતાની હાઈટ કેટલી હોય ચિત્તા રહે કઈ જગ્યાએ એનો જમ્પ કેટલો મારે આપણે બધા ચિતા તો આંબળી જ હોય કે સૌથી મોટો કૂદકો ચિત્તા મારે સૌથી વધારે સ્પીડ ચિત્તા નહીં હોય બરાબર આ બધું આપણને ખબર જ છે તો આપણે જોઈએ ચિત્તા વિશે થોડું દેખો અહીંયા તમને દેખાય છે દોડતો ચિત્તા બરાબર જમ્પ પણ મારે છે સ્પીડમાં દોડી પણ રહ્યો છે એની તમે પગની ગતિ જુઓ પગની જે રેસ જુઓ એ કઈ રીતના જાય છે એ દેખી શકાય છે અહીંયા જે છે ને ચિત્તા છે ફિમેલ ચિત્તા અને એના બે કપ્સ છે કપ્સ એટલે નાના ના છોકરાઓ બરાબર જે આપણે ચાઇલ્ડ કહીએ એમ ચિત્તાના બાળકોને કપ્સ કહેવાય તો અહીંયા સારા એવા મસ્ત દેખા રહ્યા છે ઢબુડા બરાબર ધ વાઇલ્ડ વાઇલ્ડ છે ને જંગલી પ્રાણી જંગલમાં રહેતું એટલે જંગલી પ્રાણી એની હાઈટ જે છે એ સો સેન્ટીમીટર જેટલી હોય વેઇટ એટલે કે વજન વજન છે પાસઠ કિલોગ્રામનું આ એવા ચિતાનું જે મેચ્યોરિટીમાં આવી ગયા હોય બરાબર વેઇટ એટ બર્થ જ્યારે જન્મતાની સાથે એનું વજન કેટલું હશે તો કે ત્રણસો ગ્રામ મનુષ્યના જન્મતાની સાથે બાળકનું વજન કેટલું હોય તો કે દોઢથી અઢી કિલો વચ્ચે એનું નોર્મલ રહેતું હોય તો નોર્મલ કહેવાય એજ ઓફ મેચ્યોરિટી ટુ ઇયર્સ અહીંયા મેચ્યોરિટી એટલે શું આપણે બોલવામાં કહીએ કેમ હવે તો મેચ્યોર થાય હવે તો મેચ્યોર થવાનો સમય આવી ગયો બરાબર તો એના કહેવાય મેચ્યોરિટી સમજણ શક્તિ સમજ સૂઝબૂઝ ધરાવતો વ્યક્તિ એને કહેવાય મેચ્યોરિટી બે વર્ષનું જ્યારે બાળક થાય ને ત્યારે એને એમના તો મેચ્યોરિટી આવે જ્યારે મનુષ્ય માં કયા વર્ષે મેચ્યોરિટી આવવાનો પ્રભાવ દેખાવાનો ચાલુ થઈ જાય તો સત્તર અઢાર વર્ષ એ મેચ્યોરિટીનો સમય બોર્ડ પાસ કરે ને પછી એનામાં મેચ્યોરિટી આવે બરાબર ફાસ્ટેસ્ટ એનિમલ સૌથી ઝડપી પ્રાણી જો કોઈ હોય ને તો એ ચિત્તા એની ટોપ સ્પીડ છે વન હંડ્રેડ કિલોમીટર પર અવર સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચિત્તાઓ દોડી શકે પણ એ કલાક સુધી દોડી ના શકે અમુક મિનિટ સુધી જ દોડી શકે પણ સ્પીડ આટલી છે પછી એ ભાઈ થાકી જાય બરાબર કેન જમ્પ ટ્વેન્ટી ફાઈવ મીટર્સ એક સાથે પચીસ મીટરનો લાંબો કૂદકો મારી કે ચિત્તા તો આ આખું આપણે એકદમ વિહાંગાવ લોકોને કર્યું ચિત્તા વિશે આપણું જે ચેપ્ટર છે ચિત્તા સ્ટિયર્સ એના વિશે આપણે સમજીએ કે ચેપ્ટરમાં એકચ્યુઅલીમાં કેમ આંસુ આવે ચિત્તાની આંખમાં ઘણી વખત કેવું થાય કે આપણી મસ્ત મજાના બેઠા હોઈએ એક રોડ ઉપર સામેથી એક બીએમડબલ્યુ કાર જતી હોય તો આપણને શું લાગે કે મારે પણ આવી કાર હોય મારો પણ કારમાં ડ્રાઈવર હોય અને મને લઈને આમ જાય બરાબર પણ એ આપણે હાલ કરી શકવા માટે સક્ષમ નથી તો આપણે શું કરીએ આપણે સોલ્ટેસ્ટ પાથ અપનાવીએ ટૂંકામાં ટૂંકા રસ્તાઓ શોધીએ બરાબર ટૂંકામાં ટૂંકા રસ્તા હોય કે બે નંબરના રસ્તા હોય તો જ્યારે એમાં આપણે પડીએ અને કંઈ છીનાવવાનો પ્રયત્ન કરીએ તો શું થાય તો આપણા જીવનમાં કદાચ ગાડીઓ આવે બંગલા આવે પણ જેના પર જેના પાસેથી આપણે જે છીનવીને લાયા છીએ ને એની સ્થિતિ કેવી હોય ને એ આખી સ્ટોરીમાં અહીંયા દર્શાવવામાં આવે છે આ સ્ટોરીમાં એક મસ્ત શિકારી બેઠા હોય કોઈ ઝાડ નીચે અને આરામ કરતો હોય બરાબર એ આરામ કરતા હોય છે અને એક હરણ દોડતા હોય અને ચિત્તા આવે અને ભાઈને પકડીને લઈ જાય એને ખાઈ જાય હા જનરલી વાત છે કે મા હોય માં તો કોઈ ખોરાક બનાવો સૌપ્રથમ કોને ખવડાવશે તો પોતાના બાળકોને ખવડાવશે પછી પોતે ખાશે એવું જ સીતા કરે છે સરસ પકડીને લાવે છે અને પોતાના બે બાળકોને ખવડાવે આ બધું જ્યારે શિકારી જોતું હોય ને એટલે એને શું લાગે કે ભાઈ આ તૈયાર બહુ મજાની વાત બાળકોને તો કેવી મજા કે કોઈ તમારા માટે શિકાર કરીને આવી રહ્યું હોય બરાબર એ તો મસ્ત બેઠા બેઠા સાહેબ ખાઈ રહ્યા છે કોઈ ચિંતા નહીં મા આવશે ખવડાવશે મોજે દરિયા બરાબર રમવાનું ફરવાનું કેરમ રમવાની જ્યુસ પીવાનું આટલું જ કરવાનું આ બધું શિકારી જોઈ રહ્યું અને એણે થોડી ઈર્ષ્યા થઈ કે હું પણ આવું કરું તું તો એનામાં એક આઈડિયા આવી જાય જોરદાર જબરદસ્ત મનમાં લડ્ડુ ફૂટા આ જોઈ નાખું ચિત્ર કે એક કામ કરીએ કે હું જે ચિત્તાને ઉપાડી આવું અને એને પાલતુ પ્રાણી બનાવી દઉં તો હવે પાલતુ પ્રાણી બનાવવું હોય ને તો તમે જોયું હશે કે આજના સમયમાં લોકો કૂતરા વાળતા હોય બરાબર કોરું નામ ટોમી હોય કોરું નામ રાજા હોય તો એ શું કરે નાના નાના બચ્ચાઓ લાવો ડાયરેક્ટ મેચ્યોર એનિમલને એને પાળવાનો પ્રયત્ન નહીં કરે ના નવું હશે ને ત્યારથી લાવશે અને ખવડાવશે પીવડાવશે આવશે આવશે આ બધું કરશે અને પછી એ પ્રાણી પાલતુ પ્રાણી બનશે બરાબર પછી તમારા પ્રત્યે વફાદાર થશે તો આ તો ભાઈ આપણા શિકારી બેઠા છે મસ્ત ઝાડની જે પવન આવી રહ્યો છે જંગલમાં બરાબર અને જોઈ રહ્યા છો હું પણ આવા ચિત્તાના બચ્ચાઓ લાવી દઉં બરાબર એમને મસ્ત રાખું તો શું થાય મારે શિકાર કરવો હશે તો તો મારે સાહેબ કંઈ નહીં કરવાનું મારો ઓર્ડર કરવાનો એ ચિત્તા ચલ જા ઉપાડ સ્વીકાર કરીને લેતો હે તો આવો એના મગજમાં આવો વિચાર આવ્યો કે સાહેબ હું ચિત્તાને પાડું એને ઓર્ડર કરું અને એ મારા માટે સ્વીકાર કરીને લાવે તો આ રીતની વાત જે ચેપ્ટરમાં છે ને એના પછીની જે સ્ટોરી શું છે ને આપણે જોઈએ પણ વાત આ રીતની છે આ રીતની આગળ જતી જાય તો તમને થતું હશે કે સાહેબ આમાં ચિત્તાના આંસો આંસુ ક્યાંથી આવ્યા તો ચલો એ જ જોઈએ સ્ટાર્ટ કરીએ આપણા ચેપ્ટરની આપણે ચેપ્ટર રીતે ભણશું કે એમાં આપણે આખું ચેપ્ટર તીપેટીમાં આપશું બરાબર આપણે સાથે સમય સાથે આવીશું ઇંગ્લિશ સાથે અને એના ભાષાંતર સાથે ગુજરાતી કરતા જઈશું શબ્દોના આપણે સમાનાર્થી જોઈશું વિરોધાર્થી જોઈશું બરાબર આવું કરતાં કરતાં આપણે જઈશું ને તો એક સારી સમજણ આપણામાં ડેવલપ થશે તો સમજીએ લોંગ લોંગ અગો લોંગ લોંગ અગો એટલે શું કે ભાઈ બહુ જ બહુ ઘણા સમય પહેલાં કેટલા સમય પહેલાં એ ખબર નહીં બહુ 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 સાહેબ ઘણા સમય પહેલાં ખબર જ નહીં એના કહેવાય લોંગ લોંગ અગો બહુ ટાઈમ પહેલાં ઝુલુ હન્ટર અહીંયા હન્ટરનો મતલબ થાય શિકારી બરાબર બરાબર એટલે એક જાતની જાતિ હોય સિટિંગ આપણે ગ્રામર પણ સાથે ચેપ્ટરમાં શીખતા રહીશું કે વોઝ ક્યારે આવે આઈ વાળા પદ ક્યારે આવે એનું મિનિંગ શું થાય ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી એક ઝાડ નીચે ઝૂલું હન્ટર ઝૂલું શિકારી બેઠો હતો મસ્ત પવન પવન ખાતો હતો હિઝ નેમ વોઝ એડી હવે હન્ટરનું નામ આપણે યાદ રાખવાનું છે એડી 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 આપણે જે કહેવું હોય આપણી જ ભાષા છે માતૃભાષા જે રીતે પ્રનાઉન્સ કરવું એને રીતે કરી દેવાનું બરાબર હી શો અ લાર્જ હર્ડ ઓફ ડિયર હી શો અ લાર્જ હર્ડ ઓફ ડિયર હર્ડ એટલે કેવું હર્ડ એટલે ટોડું બરાબર માણસોનું ટોળું ક્રાઉડ ઓફ પીપલ હર્ડનું બીજો અર્થ થાય ક્રાઉડ હર્ડ એટલે ટોળું ક્રાઉડ એટલે ટોળું હી શો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ડિયર એટલે હાણા ગ્રેઝિંગ ઇન લુઇશ ગ્રીન મેડ ગ્રેઝિંગ એટલે ચરી રહ્યા હતા ચરવું ઇન મેડો મેડો એટલે એવા જંગલો હોય એમ घास और लूंछा अनेक प्रकार है जंगलों प्रकार जिन्हें केवे मेडो बराबर तो हरणाओं तो क्या चढ़से घास से ज्यादा चढ़से वज़ ग्रेजिंग इन ल्यूश ग्रीन मेडो ही सेड टू हिमसेल्फ ही सेड टू हिमसेल्फ ये लोग जाते जाते बातो करियो कहां के इने जोड़े बिजू जो कोई छे नहीं ये जे कई उसे ना ये जाते में बात कर सकी यार दिस डियर आर रियली वंडरफुल હાણા યાર બહુ અદ્ભુત છે બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ એને હું વિચાર્યું હજુ એનું માઇન્ડ કેવું હોય કંઈ પણ વસ્તુ દેખશે હરણ ભરણ તો એનું માનશું કે હું શિકાર કરું બરાબર કેટલું મસ્ત દેખાય તો મસ્ત દેખાય ને એની એને ખુશી નહીં પણ મસ્ત ક્યારે દેખાય ને હું ક્યારે એને પકડીને આવું ને એ વિચારતો હોય જેવું વેપારી દરેક વાતમાં બિઝનેસનો વિચારે ને એમ સ્વીકારી દરેક વાતમાં શિકારનો જ છે બરાબર તો એને વિચાર્યું કે હરણ તો બહુ જ અદભુત છે બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ પણ શું કહે કે મારે આ હરણને પકડવા છે ને તો બહુ બધું દોડવું પડશે એકને પકડવા માટે કાન ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન આટલા બધા હરણમાંથી મારે એક પકડવું છે તો એના માટે કોઈ ઇઝી રસ્તો નહીં કાંટ ધેર બી શું ના થઈ શકે કાંટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન શું એક રસ્તો સરળ રસ્તો ના હોઈ શકે હરણને પકડવા માટે આટલા મસ્ત અદ્ભુત હરણ છે બરાબર મારે એમને પકડવું પણ પકડી શકતો નથી કેમ કારણ કે મારે ઘણું બધું દોડવું પડશે આઈ હેવ ટુ રન અલોટ આઈ હેવ ટુ કરવું પડશે આવું મતલબ થાય કરવું પડશે બરાબર હે આઈ હેવ ટુ મારે કરવું પડશે તો શું કરવું પડશે દોડવું પડશે આઈ હેવ ટુ રન મારે દોડવું પડશે કેટલું દોડવું પડશે અલોટ અલોટ બહુ વધારે દોડવું પડશે એક હરણને પકડવા માટે કારણ ધેર બેન ઇઝી વે ટુ ગેટ વન તો શું આ હરણને પકડવા કોઈ એક સાદો રસ્તો ના હોય એકદમ સરળ રસ્તો કે સાહેબ હું એ બેઠો હોઉં તબ કરું ભગવાન પાસે માગું કે મને હરણ આપી દો અને હરણ દબાક લઈને મારી બાજુમાં પડી જાય પછી હું એને મસ્ત ખાવાનું ચાલુ કર્યું એવું ના હોય પણ ના મારે તો દોડવું જ પડશે સડનલી સડનલી તરત જ તરત જ હી શો અ ફિમેલ ચિત્તા ફિમેલ ચિત્તા એને એક માદા ચિત્તાને જોઈ ક્રોલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ માદા ચિત્તા શું કરી હતી ક્રોલિંગ સાયલન્ટલી ક્રોલિંગ એટલે શું એકદમ પેટ ઉપર ઢસડીને ચાલું એને કહેવાય ક્રોલ ધ ચાઈલ્ડ ક્રોલ્સ જે નાના બાળકો હોય શું કર પેટે રસડીને ચાલ તમે જોયા હશે બરાબર તો ક્રોલિંગ સાયલન્ટલી સાહેબ એકદમ ધીમે ધીમે એ જઈ રહી છે હરણની પાછળ કેવા કે જે ચડતા પ્રાણીઓ છે ને એની પાછળ એને જોયું આ આ શિકારી જે ને એ બધું જ જોઈ રહ્યું એ કે દુનિયામાં શું થઈ રહ્યું અને પોતે વાતો કરે હું પહેલાં એને હરણ તો કીધું સાહેબ હરણ તો બહુ અદ્ભુત છે જોરદાર છે મજા આવી જાય પણ એમાં એવું પ્રોબ્લેમ છે કે મારે જેમને પકડવા હશે ને તો મારે બહુ બધું દોડવું પડશે તો આવું એક પ્રશ્ન આવ્યો તો એને શંકા ઉભી થઈ કે શું એક બીજી રસ્તો ના આવે આવું વિચારતું જ તો બરાબર સ્વીકાર્યું અને એમાં જ તારે શું જોયું ફિમેલ ચિત્તાના જોઈ ક્રોલિંગ સાયલેન્ટલી કે એકદમ ધીમે 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 ચડતા પ્રાણીની નજીક જઈ રહી હતી ધેન સી લેફ્ટ લેફ્ટ કૂદકો માર્યો એન્ડ કોટ અ કોટ કૂદકો માર્યો અને એ ઘરને પકડી લીધો સટાક લઈને હવે તમને ખબર છે કે ચિત્તા કેટલો મોટો કૂદકો મારી કે તો આપણે પહેલા જોઈ ગયા પચીસ મીટરનો કૂદકો મારી કે તો હોય ને આપણે શું કર્યું પહેલાં ચિત્તાને જાણી લીધું

फ्टर समाइम हर टू यंग कप्स कप्स एना बच्चा अपने पहला जना बच्चा जो ही गया के लगता था छुपाया था देखो बच्चा बे बच्चा, एक आया बच्चा बराबर आफ्टर समटाइम हर टू यंग कप्स केम आउट ऑफ दुश बेन्जॉइडन ભોજન જમ્યા સાહેબ એ તો બધા બચ્ચાઓ આ શિકારી બધું જોઈ રહ્યો કે સાહેબ બચ્ચાની કહેવા નસીબ કે એના માટે કોઈ શિકાર કરવા જાય અને એને પકડીને આપી દે સાહેબ બચ્ચા ખાતા હોય બચ્ચાને કોઈ જ પ્રયત્ન કરવાની જરૂર નહીં આ બધું શિકારી જોઈ રહ્યો દેખો એડ ઇઝ બ્રાઇટન એડીની આંખો સાહેબ ચમકી ઉઠી એ તો ક્યાંનો વિચાર જ કર્યો રહ્યો આજુબાજુ જોઈને કે શું કરું અને મને સરળ રસ્તો મળી જાય બરાબર તો હવે એને સરળ રસ્તો મળી ગયો સ્પાર્કલ્ડ दिमाग की बत्ती जल गई बराबर तो स्पार्कल विथ एन आइडिया एक आइडिया आई गया जोरदार ही एनवीड द कप्स एनवी एट ईर्षा थी एनवी ईर्षा ना बीजो अर्थ शू थे जीलश जीलश ही बिकम जीलश ऑफ हर कप्स आक्य लखाए ही एनवीड द कप्स ही बिकम जीलश द कप्स આ રીતે વાક્ય તમે બદલી દો હી એનવીડ ધ કપ્સ એને ઈર્ષા ગઈ બરાબર શિકારી એક પ્રાણીની ઈર્ષા કરી રહ્યો માણસ તો માણસની ઈર્ષા કરે પણ માણસ આ શિકારી અલગ છે આ એડી છે ભાઈ એડી અડવી ખોપરીને બરાબર તો એ પ્રાણીની પણ ઈર્ષા કરી રહ્યો છે હી એનવીડ ધ કપ્સ અને બોલ્યો શું બોલ્યો કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ પાછો દેખો આને બધી બ્યુટિફુલ લાગે वंडरफुल लगे आने बधु सौंदर्य लगे आ कूदरत में बराबर पर छता कैन आई बी लकी एज दिस ब्यूटिफुल कप्स शू हूँ आ बच्चा ने जो नसीबदार ना हो सकू हूँ थी सकू हूँ बच्चा जो लकी बनी कैन आई बी लकी एज दिस एज दिस एट आमना जीव एज दिस ब्यूटिफुल कप्स दे गॉट देर फूड

અને બચ્ચાને ખવડાવ્યું સાહેબ બચ્ચા મસ્ત ખાઈ રહ્યા આ શિકારી જોઈ રહ્યું આપણો એડી જોઈ રહ્યો બરાબર અને એના આઈ છે અ અન્ટર કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધર મધર શું મારી પાસે પણ એવો કોઈ શિકારી હોઈ શકે આ બચ્ચાઓની માં જેવો કેન આઈ હેવ કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધર મધર હી થોટ એને વિચાર્યું એડી આપણે વિચારી રહ્યો છે જ્ઞાનનો જ્ઞાનના જ્યાં જાત નીચે બેઠો છે ત્યાંનો બરાબર એને વિચાર્યું કે શું મારી જોડે એવો અંટર ના હોઈ શકે મારી જોડે એવો શિકારી ના હોઈ શકે જેવો આ બચ્ચાની મા જેવો છે એવો મારી પણ સાથે જ જોઈએ આવો એને વિચાર હી ડિસાઈડિટ હી ડિસાઇડ નક્કી કર્યુંડ એટલે નક્કી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ એક યુવાન બચ્ચાને એને ઉપાડવાનું નક્કી કર્યું પકડી પાડવા ટુ કેચ પકડવાનું નક્કી કર્યું એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર ઇન એને ટ્રેન કરવાનું વિચાર્યું શેના માટે ટુ હન્ટ ટુ હન્ટ ફોર હિમ એડી માટે શિકાર કરવા માટે એને ટ્રેન કરશે એને ટ્રેન કરવા તો શું કરવું પડશે એ બચ્ચાને પકડવું પડશે તો સમજો હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ એન્ડ ट्रेन इट टू हंट फॉर इम ए नक्की कर पकड़ू ट्रेन करने नक्की कर स्वीकार करे नई शेल ओनली सैन आई शेल ओनली सो मै डियर गो एंड किलयर फॉर मी हाँ देखो धेन आई शेल ओनली सैसे विचारू हूँ पकड़ीश ए ट्रेन करीश मारा मार्ट शिकार कर पु आटलूज कहीश धेन आई से ओनली धेन आई सेल ओनली सी हूँ फिर आटल कहीश ओ मैडियर हे प्रियो डीयर आ डी मतलब मतलब हरण बराबर डीयर डीयर डी ए आर डी डबल my dear. Hey, prie, hey, mara prie, ગો એન કિલ ડિયર ફોર્મિંગ હે પ્રિય હે મારા ચિત્તા તું જા તું જા અને હરણનો સિક્કાર કરીને લેતો હોય કેમ કાંકા ભાઈ એ ટ્રેન કર્યો છે આવું એને વિચાર્યું કહે છે એનું ચિત્તા જે છે એના બાળકને પકડીશ એને ટ્રેઇન કરીશ ટ્રેઈન કરીશ એટલે શું કરશે એ મારા માટે શિકાર કરશે ભાઈ હું આટલું જ કહીશ ફક્ત કહે માર વિલ બી વેરી કમ્ફર્ટેબલ આવું માણસ વિચારે એટલે શું એના મગજમાં આવે બસ હવે મારી લાઈફ એકદમ કમ્ફર્ટેબલ થઈ ગઈ હવે કોઈ ઝંછક બેંછક નહીં હવે પૂરું માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ હી વોઝ ક્વાઇટ પ્લીઝડ પ્લીઝડ એનો આનંદ થયો એ આ મારા માઇન્ડમાં આવો જોરદાર આઈડિયા હી વોઝ વિથ ઇઝ વન આઈડિયા એ પોતાના જ આઈડિયા પર એટલો ખુશ થઈ ગયો કે ખુશીનો પાર ન હું બચ્ચું પાડીશ અને ટ્રેન કરીશ અને એ મારા માટે શિકાર કરશે અને બસ પછી મારે ખાલી આટલું જ કે એ ચિત્તા તું જા દોડી યાર શિકાર કરીને બસ લાઈફ પૂરી લાઈફ સેટ હવે મારે દોડવું નહીં પડે હવે દોડશે કોણ મારા માટે ચિત્તું આટલો ઈર્ષાજનક એને જે વાત કરીને સ્વાર્થરૂપી અને તમે વિચાર કરો પોતે સ્વીકારી છે પણ પોતાના દડવું નથી પોતે સ્વીકારી છે પણ એને એવો સ્વીકારી જોઈએ કે જે ચિત્તાની ચિત્તાના બચ્ચાઓની માં જેવો હોય કે જે શીખાય કરીને આવે ને પોતાના બચ્ચાને ખળાઈ દે બરાબર તો હવે જોઈએ આગળ શું થાય દેવો આ એના બચ્ચા મસ્ત સિલ્વર કલરના હોય છે ચિત્તાના બચ્ચા તમે જોઈ રહ્યા ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ એણે એના બચ્ચાઓને પીછો કરે કે બચ્ચા જઈ કારણ કે પકડવું હોય તો ખબર પણ હોવી જોઈએ ને કે બચ્ચા ક્યાં જાય હી ડિસાઇડેડ નક્કી કર્યું હી કર્યુંડેડ ટુ ફોલો કપ્સ ફોલો એટલે અનુસરવું પીછો કરો આમાં અનુસરવું થાય પીછો કરો પણ થાય એન્ડ સ્ટીલ સ્ટીલ એટલે શું સાહેબ ચોરવું સ્ટીલ એટલે ચોરવું એન્ડ સ્ટીલ વન એણે બચ્ચાના પીછો કર્યો

ચિત્તા નેવર અટેક સવેન આવું એને ક્યારે જાણ્યું પોતાના એક્સપિરિયન્સ છે બરાબર આ એકદમ અનુભવી માણસ છે એડી જેવો દેવ નહીં તો ચિત્તા નેવર અટેક સમયન ઝેર ફોર એટલા માટે ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અકબ એટલા માટે ચિત્તાના બચ્ચાના ચોરુંના એ એકદમ સેફ હતું સિંહના બચ્ચાને ચોરવા ગયો હતો તો સિંહ ફાળીને ખાઈ જાય પણ ચિત્તો જ પસંદ કર્યો કેમ કારણ કે પોતાના અનુભવથી જાણતું હતું કે ચિત્ ચિત્તા જે છે ને એ માણસ ઉપર ક્યારે પણ પ્રહાર કરતા નથી માણસનો શિકાર ક્યારે કરતા નથી ચિત્તને વર ફોર ઇટ વોઝ સેફ સેફ ટુ સ્ટીલ અ કપ બરાબર હી ફોલોડ આ તો એને વિચાર્યું ખાલી નક્કી કર્યું કે હું ચિત્તાનો પીછો કરીશ એક ચોરીશ અને ચોરીશ નો તો કેમ ચોરીશ કારણ કે એને પોતાના અનુભવથી ખબર છે ચિત્તા ક્યારે પણ માણસ ઉપર પ્રહાર કરતા નથી ચિત્તનને વર નેવર એટલે ક્યારે પણ કદી પણ હી ફોલોડ હવે એને ફોલોડ

द मदर्स हिड हर कफ्स हिड એટલે શું છુપાવ તો હિડ જે છે ને એ હાઇડ નું કેવું છે ભૂતકાળ તો હિડ હરકપ્સ જે માતા જે છે ને એને પોતાના બચ્ચાને કેવા હતા છુપાઈ રાખ્યા હતા બરાબર ઇન અ થિક બુશ એક ઝાડી બુશમાં છુપાઈ રાખ્યા હતા અહીંયા તમે देखिएगा देखो અહીંયા બુશ છે અને એની પાછળ સીતા છુપાયલા છે તો હિડ હરકપ્સ હી શો ટુ ટેની કપ્સ કે વાત છે ટુ બે જાણા છે બરાબર અહીંયા ત્રણ છે ફોટામાં આપણે બે ધારો અહીંયા બે જણા છે મસ્ત રહ્યા છે મસ્ત ખિલખિલાડ કરી રહ્યા છે હસી રહ્યા છે જોગ્સ કરી રહ્યા છે મજા કરી રહ્યા છે ખાવાનું પીવાનું મજા કરવાની કેરમ રમવાનું જ્યુસ પીવાનું આટલી જ એમની લાઈફ બરાબર મજાની લાઈફ હી શો તૂટીની કપ્સ એ જાય છે અને જોયું કે એક મધરજી તાએ એક જાડી જહાજ આંખડીમાં પોતાના બચ્ચાને મસ્ત સરસ રીતે એવા રહ્યા રાખ્યા છે કે કોઈ એને જોઈ ના શકે કોઈ એનો શિકાર કરી ના શકે પક્ષી માળો બાંધે એવો માળો બાંધે ને કે કોઈ એમને ફોલો ના કરી કે કોઈ એને પકડી ના પાડે બચ્ચાઓને આવું જ દરેક મા કરતી હોય એનિમલ લાઈફમાં કે બધી લાઈફમાં હી સો ટુ ટીની કપ્સ ધ લુકડ હિમ ધે ધી લુકડ હિમ આ હોય એની સામે જોયું બરાબર શિકારી સામે વિથ ધ બ્રાઇટ આઈસ બ્રાઇટ એટલે બ્રાઇટ આઈસ એટલે એ ચમકીલી આંખો સાથે એમની સામે જોયું વિથ ધ બ્રાઇડ આઈસ

થ્રુ ધ નેટ ઓવર દેમ આખી સોરી સમજી કે પહેલાં મેં શું કર્યું નક્કી કર્યું કે હું એમનો પીછો કરીશ બરાબર એમાંથી એક જણની ચોરી કરીશ એક જણની ચોરી કરીશ એને વિચાર્યું હતું કે એક જણની ચોરી કરવાની એમને પીછો કર્યો પછી ભાઈ પીછો કરે છે ક્યાં સુધી સાંજ સુધી બરાબર એ જ્યારે જાય છે એટ ધ સનસેટ ધ મધર જીતા હિડ હવે જ્યારે જાય છે ત્યારે મધર જીતા શું કર્યું હોય એ ચિત્તાઓને જાડી ઝાંખરીમાં સંતાડે આવે બરાબર લેફ્ટ ફોરેસ્ટ સ્ટ્રીમ સંતાળી મધર ચિત્તા શું કરે લેફ્ટ ફોરેસ્ટ સ્ટ્રીમ સ્ટ્રીમ એટલે ઝરણું ઝાડા માટે નીકળી જાય ચિંતન કરવા માટે બરાબર મધર ચિત્તા આપણી લાઈન રહી ગઈ હતી કીકલી જ્યારે મધર ચિતા જતી રહે છે ને સંતાડે પી એવો તરત જ આ ભાઈ શું કરશે અપ હિઝ નેટ એન્ડ સ્પીયર નેટ એટલે ઝાડી સ્પીયર એટલે ભાલા ટાઈપ જે આવે ત્રિશુલ ટાઈપ દેખો અહીંયા તમને દેખાય આ શું છે આ છે સ્પીયર આ જે નેટ ફેંક પહેલાના જમાનામાં અમુક વર્ષો પહેલાં આવી રીતે યુદ્ધો થતા લડાઈઓ ઝકડાઓ થતા એમાં નેટ અને સ્પીયરનો યુઝ થતો બરાબર સામ સામે સિપાહીઓ લડતા હોય તો એ વખતની વાત શિકાર પણ આ રીતે થતા નેટ એન્ડ સ્પીયર થયો તો હવે જે મધર જીતતા બાળકોને સાંતાડીને ઝાણા પાસે નીકળી એવું એવો આઈડિયા શું કર્યું નેટ એન્ડ સ્પીયર નાખી દીધા બરાબર

को तो बाको नाना एट दौड़ी सकता ना टू यंग टू रन अवे एट दौड़वा सक्षम ना एडी थ्रू द नेट ओर एडीएम झाड़ी फेंकी आच्चा आ, आ जाड़ी समझ लो अभी फैंक अब बच्चा कप्स वेर गॉट बच्चा गया बराबर बच्चाओ तो पहला शू था एट यंग था પહોંચવા માટે નાના હતા દોડવા માટે દે વેર ટુ યંગ ટુ રન અવે ટુ ટુ યુ આર ટુ સ્મોલ ટુ રીચ ધ ફ્લોર તો એટલો નાનો છે કે અભરાઈ સુધી પહોંચી શકે એમ નથી બરાબર યુ આર ટુ સ્મોલ ટુ વોક નાના બાળકો હોય એ કેવા હોય એટલા નાના હોય કે ચાલી શકે નહીં તો એમના કેવું ક્રોલિંગ કરવું પડે ચાઇલ્ડ વોઝ ટુ સ્મોલ ટુ વોક

બટ હી થોટ પણ જ્યારે એને બે બચ્ચા જોયા ત્યારે એને વિચાર આવ્યો કે આ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન એકની જગ્યા બે ભલા આપણે કહીએ ને એક કરતા બે ભલા એમ આ ભાઈએ શું વિચાર્યું કે બે બચ્ચા તો છે જ હું પકડવા તો આવે એક પકડાઈ ગયા છે બે તો કામ કરીએ ને બંનેને પકડી પાડીએ

ને બદલે બરાબર નહી કરતા ઇન પકડી પાડે હી ડ્રેગ ધેમ વિથ હિમ એન્ડ હેડ ધેમ અંડર બિગ બાસ્કેટ હીટ આપણે જોયું કેવું થાય હાઇડ જે છે ને હાઇડ એટલે છુપાવ હાઈટ પાસ્ટ ફોર્મ થાય હેડ તો હી હેડ ધેમ અંડર બિગ બાસ્કેટ એક બાસ્કેટ લઈને આવ્યો હશે એડી તો બરાબર એની અંદર મૂકી દીધા મારા દારી વચ્ચે પેલું લઈને આવે એમાં એડી ભાઈ પણ એક બાસ્કેટ લઈને આવ્યા અને બે બચ્ચાને મસ્ત મૂકી દીધા પહેલાંથી જોઈને શું થાય શિકારી જંગલમાં બેઠો છે મસ્ત ઝાડ છે હરણા જોઈ રહ્યો છે એ પણ એને અદ્ભુત લાગ્યા એના મનમાં વિચારો કે હું એક પકડું તો પણ નહીં એ મારે તો બહુ દોડવું પડશે બરાબર એક સરળ રસ્તો મર્યા તો કેવી મજા એ વિચારો ત્યાં એક ચિંતા આવી એકદમ સ્લોલી સ્લોલી બરાબર ચિત્તા એકદમ સ્લોલી સ્લોલી આવે છે જોઈએ છે અને જમ્પ મારીને એક હરણને પકડી પાડે છે હરણને પકડી પાડ્યું અને પછી જાય છે જ્યારે જાય છે ત્યારે એના બચ્ચા ઝાડી ઝાંખવાની બહાર આવે એ બહાર આવે ત્રણ જણા એટલું મસ્ત મિલ ખાતા અને ને બધું દૂધ શિકારીને શું થાય કે યાર અમને તો લાઈફ બહુ મસ્ત મારે આવી ના હોઈએ કે આવું એને વિચાર્યું કે હું પણ આવો એ શિકારી શોધીશ કે જે મારા માટે સિક્કા કરીને લાવે મારે દોડવું ના પડે બરા પછી એ નક્કી કર્યું કે હું આમનો પીછો કરીશ અને એક ચિત્તાને ચોરી લઈશ પછી એ મારા માટે શિકાર કરશે અને પહી મારે ખાલી ઓર્ડર જ આપો કે કહે ચિત્તા જા મારા માટે શિકાર કરીને લાય અહીંયા સાહેબ વાત પૂરી હવે બધું કરશે પીછો કરાય છે જે મા માતા છે એ શું કરે બાળકોને સંતાડીને મસ્ત જાળા માટે નીકળી જાય જેવી જ નીકળે ને એડી શું કરે એમના ઉપર નેટ એ સ્પીયડથી જાળી ટાંકી દે જાળી ફેંકી દે જાળી ફેંકી દે એટલે શું થાય બચ્ચાઓ બે બચ્ચા પકડાઈ જશે બરાબર તો જ્યારે બે બચ્ચા પકડી જાય ને એટલે એને વિચારી તો કેવું કે સ્ટીલ વન હું ખાલી એકને જ પકડીશ એકને જ ચોરીશ પણ બે બચ્ચાને જોઈને એના પાહી લાલચ ઊભી થઈ ગઈ અને એને કીધું કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન એક કરતાં તો બે ગુલામ સારા આવું વિચારીને એને એમના ડ્રેક ખેંચી લીધા પકડી લીધા ડસડી લીધા વિથ હિમ એન્ડ હીટ ધેમ અંડર અ બિગ બાસ્કેટ પકડી પાડે અને બિગ બાસ્કેટમાં મૂકી દીધા આટલું થયું આગળ જોઈએ હવે શું થાય હવે દેખો હવે યારે માતા જાણાથી પાછી ફરે છે ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર વાઇલ થોડા સમય પછી પાછી ફરી સી ડીડ નોટ ફાઇન્ડ ધર કપ્સ હવે એ જાડી જ આંખરમાં આવે એટલે રોજ શું કરે એ તો બાળક જોતું જાય કે મારા કેવા મસ્ત બાળકો અહીંયા છે પણ જ્યારે એ પાછી ફરે ત્યારે એને બાળકો જોયા નહીં ફાઇન્ડ ફાઇન્ડ હર કપ્સ ડીડ નોટ શોધવું એને બાળકો મળ્યા નહીં સી લુકડ ઓલ અરાઉન્ડ એને બધી જ જગ્યાએ જોઈ લીધું આપણને પણ કોઈ આપણું નજીકનું કોઈ મળે નહીં તો આપણે શું કરીએ આજુબાજુ જોઈએ તપાસી આમ હમણાં બાપડ થઈ ગયા ભાઈ ક્યાં ગયા ક્યાં ગયા કેમ કોઈ મળતું નહીં બરાબર તો આવું ચિત્તા તો માં છે એના બાળકો મળતા નહીં સાહેબ બાળકો મળતા નહીં તો એકદમ આજુબાજુ જોવા મળશે ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એન્ગ્રી એ એકદમ ગુસ્સે થઈ ગયા કે યાર क्या गया बराबर <laughs> गर्जना सी बीकेम एंग्री एंग्री एटली गुस्से गुस्से एंड जाऊ वाइल्डली कुत्ता मारा मारे गुस्से रही एकदम भयंकर ऑल अराउंड स्निफ्ट बड़ी जगह ना बट अलास अलास सी कुड नॉट फाइंड हर डियर बेबीज सी કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ અલાહસ બટ અલાસ અલાસ એટલે શું અરે રે એકદમ આઘાતજનક જ્યારે સ્થિતિ એટલે આપણે શું કહીએ બહુ એ ખરાબ થયું અરે રે બહુ ખરાબ થયું તો અરે રે જે બોલીએ ને એને ઇંગ્લિશમાં કહેવાય અલાસ પણ શું કરીએ એને પોતાના બાળકો મળ્યા જ નહીં બટ અલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ એ તેના પ્રિય બચ્ચાઓને શોધી ન શકી

એ સ્ટાર્ટેડ ક્રાઇંગ ક્રાઇંગ એટલે રડવું સ્ટાર્ટ ક્રાઇંગ રડવાનું ચાલુ કર્યું કોઈ પણ હોય પોતાનું પ્રિય હોય અને પ્રિય હોય અને ખોવાઈ જાય તો કેવી સ્થિતિ થાય એકદમ ઉદાસ થઈ જાય માણસ પહેલાં તો શોધે ગુસ્સે થાય થોડું આજુબાજુ ભડક ભડક કરે એના પછી થાકીને તો ઉદાસ થઈ ગયા કે ક્યાં ગયા હશે શું થયું હશે આ બધા વિચારો મગજમાં આમને ભાઈ એ રોય માતા હોય એટલે તો માણસો આવવાના જ સ્ટાર્ટેડ ક્રાઇંગ સી ક્રાઇડ

ટિલ એટલે આપણે જોયું કે સુધી ટિલ ઇવનિંગ ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ ટિલ મોર્નિંગ ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ બીજી સાંજ સુધી એ રડી આખી રાત રડી જ્યારે આવી ત્યારે રડી આખી રાત રડી અને બીજી સાંજ સુધી રડી કેટલી ઉદાસી ખાલી વિચારો પોતાના બચ્ચાને મળતા નહીં બરાબર અને હળી ચોટીનો એડી એના ઉપર લઈ ગયો તમે અહીંયા તમે દેખીએ કકા લાફિંગ છો હસતી હોટલે આ રીતે લાગે અને ક્રાઇંગમાં તમે દેખો એકદમ ઉદાસ તમને અહીંયા દેખવા મળશે બરાબર તો રડી રહી છે સી ક્લાઇડ એન્ડ ક્લાઇડ અર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચિક્સ એ એટલું બધું રડી એટલું બધું રડીને ત્યારે જ્યાં સુધી એના અંશુઓ જે હતા ને એના કાળા ડાઘા પડી ગયા એના ગાલ ઉપર તો દેખો અહીંયા તમને ચિત્તા છે ને એમના ડાઘા જોવા મળે આ રડી લીધે બરાબર આ નાકની બાજુમાં આ જે રડી હોય ને એટલી બધી રડે કે એની આંસુ જે હતા ને તે ડાઘા પડી ગયા એના ગાલ ઉપર એટલું બધું રડી સ્ટેન્સ ડાર્ક સ્ટેન્સ ડાઘા કાળા કાળા ડાઘા પડી ગયા ડાઉન હર સિક્સ સી વોઝ સ્ટીલ વીપિંગ અહીંયા દેખો વીપિંગ એટલે શું વીપિંગ એટલે ફરીથી રડવું રડવાના કહેવાય ક્રાઈંગ વીપિંગ બરાબર એના સમાર્થી આપણે યાદ રાખીશું શી વોઝ સ્ટીલ વેવિંગ એટલું રડી રેડી હતી એટ નાઇટ ધ મધર સીતા ક્રાઇડ સો લાઉડલી રાત્રે તો એટલું ભયંકર તે જોર જોરથી ધ્રુસકે ને રડી કે શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન શી વોઝ હર્ડ તો આ કેવું પેસી વાક્ય આવ્યું શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ એ એટલું ધ્રુસકે ધ્રુસકે રડી તેનું રુદન

चित्ता वोज हर्ड बॉइसमेन चित्ताइमेन द्वारा संभव करू मराशन करी वोज हर्ड बैसमेन लीविंग इन द विलेज गाम हे एम एक सारो मणस हे समझदार मणस हाँ वाइज वाइज एट क्यों सभ्य बुद्धिशाड़ी सभ्य बुद्धिशाड़ी। સમજુ આ બધા વાઇઝના અલગ અલગ મિનિંગ થાય બરાબર હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ લિવિંગ એટલે રહેતો હતો ક્યાં ગામમાં રહેતો હતો અને આટલું જોર જોરથી રડતી હતી કે વાઇસ મેં સાંભળી દીધું ધ ઓલ્ડ મેન અંડરસ્ટુડ વોટ એડ હેડઅપન એ ઉંમરમાં ગરડ્યો હતો એટલે આવું ક્યાં વૃદન થાય તો એને સમજી લીધું ભાઈ કંઈક તો ગરબડ છે ધ ઓલ્ડ મેન અંડરસ્ટુડ જાણી ગયું સમજી ગયું વોટ હેડ હેડ અપન કે શું થયું હશે એને જાણી લીધું हि इमीडियेटली टूक हि स्ट्रॉंग क्लब स्ट्रॉंग एट क्लब क्लब एट के धोख स्ट्रॉंग एट मजबूत एक मजबूत धोखो लीजिए तरत इमीडिएटली तरत इमीडियेटली तरह शू करूक हि स्ट्रॉंग क्लब टूक एंड केम आउट ऑबीज के बहार आम आउट बहार आरोप गेट आउट एले बहार जाऊ બહાર જા ગેટ આઉટ કેમ આઉટ બહાર આવું ઝું જુદર નો સાંભળી લે શું કરે ફટાફટ સમજી કે શું થઈ ગયો છે એકદમ ધોકો લઈને બહાર આવી ગયો પોતાની ઝુંબડીમાં ધીસ ઓલ્ડ મેન સન્નો આનું નામ હતું સન્નો પેલું હતો એડી અને આનું નામ હતું સન્નો વોઝ વેરી વાઇસ સન્નો વોઝ વેરી વાઇસ બહુ બુદ્ધિશાળી લવડ એનિમલ્સ એ પ્રાણીઓનો પ્રેમ કરતો હતો સન્નો એડી નહીં સન્નો એડી તો સાલો શાળો સન્નો જુઓ કેટલો બુદ્ધિશાળી પ્રેમ કરવાવાળો પ્રાણીને પ્રાણીને આપણે બધા પ્રાણીનો પ્રેમ કરવાવાળા જ છીએ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ દેમ એ પ્રાણીને ફક્ત પ્રેમ કરતો ન હતો પણ એમના વિશે ઘણું બધું જાણતું પણ હતું બરાબર એ વાઇસબહેન હતો બુદ્ધિશાળી હતો હોશિયાર હતો શું થઈ રહ્યું જંગલમાં એની ખબર હતી પ્રાણીઓને સારી રીતે જાણતું પણ હતું પ્રાણીઓ જ્યારે રુદન સાંભળ્યું ત્યારે એને ખબર પડે કે કંઈક તો લોઝા થયા બરાબર તો ધીસ ઓલ્ડ મેન સન્નો વોઝ વેરી વાઇઝ હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ન્યૂ એટલે શું બધું જાણવું ન્યૂ ઓલ અબાઉટ ધન સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ વેન્ડ સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ એને પેલા બચ્ચા શોધી પાડ્યા જ્યારે જોયા ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ સંતાયેલા વચ્ચા જોયા હી ન્યૂ ધેટ ઇટ વોઝ એડીઝ વિકેડ આઈડિયા વિકેડ એટલે કેવું દુષ્ટ દુષ્ટ આઈડિયા આ તો આ બચ્ચા અહીંયા આવી ગયા થી તો કે હેડીનો જ આઈડિયા હોવો જોઈએ કારણ કે હેડી આવું ભૂતકાળમાં પણ કરી ચૂક્યું હશે અલગ અલગ તો જ છન્નાને ખબર હોય ને કે ભાઈ આ હેડીનો આઈડિયા હોવો જોઈએ તો ફાઉન્ડ આઉટ હિડન કપ્સ હી ન્યૂ ધેટ ઇટ વોઝ એડ ઇઝ વીકેડ ન્યૂ એટલે શું આપણે એમ જાણ્યું ન્યૂ એટલે જાણવું

ટુ ધ હર્ટ એન્ડ શાઉટેડ શાઉટે એટલે બૂમો પાડવી બૂમો પાડવી હી રશ ટુ ધ હર્ટ રશ એકદમ એકદમ ઝૂંપડીની અંદર જતો રહ્યો અને બૂમો પાડવા મળ્યો કે આઈ હેટ યુ અડી આઈ હેટ યુ અડી હું તને નફરત કરું છું અડી હા અડી હું તને નફરત કરું તું આને નાળા હે કે આઈ હેટ યુ અડી એવરીબડી ઓફ અવર ટ્રાઈબ વિલ હેટ યુ આપણી જાતિના બધા જ લોકો તારા નફરત કરશે I hate you. Everybody will hate you. you. Everybody Everybody will of our tribe will hate you, because you are lazy. Because you are lazy. आर लेको यू आर ले बड़सू ना एक बीजो समय लेथार प्रमादी था। आप थोड़ा हार्ड चले आप समझ में याद तकलीफ पड़े तो लेकेट दुष्ट है दुष्ट

મસ્ટ હન્ટ ફરજિયાત રીતે મસ્ટ હન્ટ ફરજિયાત રીતે શિકાર કરવો જોઈએ કેવી રીતે વિથ ઇઝ ઓન સ્ટ્રેંગ સ્ટ્રેન્થ એટલે તાકાત હિંમત અને સ્કિલ એટલે કેવું કુશળતા સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ આપણે જાણીએ આપણે બધા જ જાણીએ છીએ કે શિકારી શું કરવું જોઈએ પોતાની તાકાત અને પોતાની કુશળતાથી જ શિકાર કરવો જોઈએ બટ પણ યુ આર લેઝી હન્ટર પણ તું અરા આળસુ પાક્યો

Broadly, love, bring ब्रिंग है ना bring ब्रिंग शु love, bring नो पास्टर था है brought, बराबर bring brought, आ, you have brought this honor, तो उसे नहीं आया वो, पन ટુ ધ હોલ ટ્રાઇબ તું આપણી આખી જાતિ ઉપર અપમાન લઈ આવ્યો અરે હું તો તને ભરત કરું છું પણ બધા કરશે દેખો ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઈબ ગોટ ટુગેધર બધા એકદમ એકઠા થઈ ગયા બધા હા તો ગુસ્સા મોડી પાણી બોલી રહ્યો તો બધા ભેગા થઈ ગયા આપણને ખબર કે સોસાયટીમાં ગુસ્સે પાણી બોલતું તો આપણે કેવા આવી જોવા કે એ શું થયું શું થયું શું થયું એમાં સન્નું એડીને ભડકાઈ રહ્યો ગુસ્સે એમ ગુસ્સે બોલી રહ્યો એમ

આ એડી હશે તો અપમાન થશે ને આ એડી હશે તો આપણા ટ્રાઇબનું નાક કપાવશે ને આ એડી જ ના જોઈએ આપણે આ એડી જોઈએ જ નહીં બરાબર બીજું કોઈ હશે ચાલશે એડી ના જોઈએ કારણ કે એનું નાક કપાવે એરો શું લઈને આવે એનું અપમાન લઈને આવે એનું આખા ગામનું અપમાન કરે આના લીધે આપણે આખા બરાબર થઈ ગઈ તો આ એડી કાઢો તો દે ડિસાઈડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધર વિલેજ ફોર ફોરેવર ફોરએવર એટલે હંમેશા એ માટે એડીને આંકી કાઢવું કાઢી નાખવાનું એને નક્કી કર્યું સન્નો ટુક ધ કપ્સ બચ્ચા લીધા ટુ કેટલે લીધા ટેકનું પાસ્ટ શું લેવું ટુ ધ કપ્સ ઓન હિસ શોલ્ડર્સ શોલ્ડર્સ એટલે ખભો શોલ્ડર્સ એટલે ખભા બે બચ્ચા હતા બે બચ્ચા બંને ખભા મૂકી દીધા સન્નો ટુક ધ કપ્સ ઓન હિસ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ રિટર્ન એટલે પાછા આપવા એન્ડ રિટર્ન ટુ ધર મધર એમની માતાના બે બચ્ચા બહુ કારણ કે મધર ચિત્તા જે હતી માતા એ ક્યાંની રડતી હતી સાહેબ જ્યાં બચ્ચા ખોવા ગયા ને એ દિવસે રડી આખી રાત રડી અને પછી સાંજ સુધી રડી બીજી સાંજ સુધી અને બીજી સાંજ પણ જ્યારે રાત પડી એટલે એટલું ધ્રુસકે ધ્રુસકે રડી કસાબ સન્નો જાગી ગયો સન્નોની નીંદ દોડી ગઈ સન્નો ઊંઘી ઊંઘમાં જાગીને આવી ગયું બી શું થયું શું થયું એમ કરીને બરાબર લોંગ વિપિંગ હી સોલ દેટ લોંગ વિપિંગ ઓફ ધ મધર સીતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર બરાબર એને ચિત્તાને જોયું અને આખા સ્ટેન ડાઘા ડાઘા થઈ ગયા હતા એના મોડા ઉપર કાળા કાળા સ્ટેન ડાઘા પડી ગયા કાળા ડાઘા હંમેશ ને માટે કંઈ જવાના જ નહીં બરાબર એટલું ઉદાહરણ કર્યું કે એના આંસુ ડાઘા પડી ગયા એટલે નામ શું છે ચિતાશ ટીયર્સ ચિતાના આંસુ આંસુના ડાઘા પડી ગયા એ આપણે ડાઘાઓ દેખીએ તો અહીંયા તમે દેખાશે આ ડાઘા તમે દેખી શકો લોંગ જપીને આટલું લાંબુ રુદય પછી એના આંખમાં એના ગાલ ઉપર ડાઘા પડી ગયા કાળા અહીંયા દેખી શકાય તો આ આપણે ચેપ્ટર જોયું બરાબર ફરીથી આપણે જોયું કે ચિત્તા વિશે જાણીએ ચિત્તાનો જમ્પ ચિત્તાના બચ્ચા એની હાઈટ વેઇટ જન્મ વખતે વેઇટ કેટલું હોય મેચ્યોરિટી કેટલી હોય ફાસ્ટેસ્ટ એનિમલ છે આખા વર્લ્ડનું ટોપ સ્પીડ સો કિલોમીટર જમ્પ પચીસ મીટર આ બધું એક ચિત્તા માટે છે હવે રહે ક્યાં કેવી જગ્યાએ રહે આપણે જોઈએ હા દેખો આઈડેન્ટિફિકેશન અહીંયા ચિત્તો છે ને દીપડો છો બરાબર તો આ બે એમાં આપણે કઈ રીતે જાણવો કારણ કે દેખો તમે દૂરથી દેખશો ને તો આ બંને તમને એક જેવા દેખાય એકદમ નજીકથી જવા ત્યારે ખબર પડે ભાઈ આ તો ચિત્તો તો ને આ તો દીપડો તો કઈ રીતે એને આઈડેન્ટિફાય કરવું તો દેખો ચિત્તા હેઝ અ લાઇટર બોડી આ દીપડો છે ને ચિત્તો હતો એકદમ સ્લીમ કોણ લાગે ચિત્તો આનું પેટ જો અને આ ભાઈનું પેટ જો ખાઈ પીને તાજો ભરીને બેઠતો હોય બરાબર તો ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ચિત્તાના જે પગરે ને લાંબા હોય પાતળા હોય ને એટલે લાંબા હોય જ્યારે આના ટૂંકા હોય અને જાડ્ડા હોય બરાબર તો અહીંયા લોંગા દીધી કાંજ પાતળું આ છે આ કોણ છે લીપડ એટલે દીપડું અને આપણું ચિત્તા બરાબર ચિત્તા અને દીપ દીપડામાં આટલો ફરક પેલા તો ચિત્તો પાતળો દેખાતો હોય બોડી બોડી આટલું દોડતો હોય માણસ એથ્લેટ હોય જમ્પ કરતો હોય એ ફૂલ એક્સરસાઇઝ કરવા વાળો ચિત્તો તો એનું બોડી કેવું સ્લીમ

એક 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 અલગ 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 દેખાશે એ ઝુમખામ ઝુમખા પાડ્યા હોય ને એવા અહીંયા દેખો દેખાય ને ઝુમખું આ એક ઝૂંખું બીજું ઝૂમખું ત્રીજું ઝૂમખું તો દીપડાઓમાં જે કાળા ટપકા હોય એ ઝુમખા રૂપે હોય જ્યારે ચિત્તામાં એક એક અલગ અલગ જ હશે ઝુમખા રૂપે નહીં હોય એક એ ડિફરન્સ છે બરાબર તો ચિત્તાનું દીપણ આ રીતે ઓળખી શકાય હવે હેબિટેટ એટલે રહેઠાણ આપણે જેમ ઘરમાં રહીએ ને તેમ ચિત્તા પણ ક્યાંક તો રહેતા હશે ને તો કઈ જગ્યાએ ચિત્તા યુઝઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ ખુલ્લા જંગલોમાં રહે પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇન ઇન આફ્રિકા અત્યારે મોટાભાગે આફ્રિકામાં જોવા મળે દેખો આ તો આખું જંગલ છે બરાબર એમાં તમને ચિત્તા દેખાશે એના નાના નાના બચ્ચા છે હોદા ચિત્તા બીજા બે ત્રણ બચ્ચા કરે આ બિચારા બે જણા ખોવાઈ ગયા હતા પાછા આવી ગયા એટલે પાંચ બચા સાથે છે આ એ ઓપન ફોરેસ્ટમાં રહે આપણે ઇન્ડિયામાં ઘણા બધા ચિત્તા હતા વી હેડ લોટ ઓફ ચિત્તા વી હેડ લોટ ઓફ આપણે પણ ઘણા બધા ચિત્તાઓ હતા આપણી પાસે બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ ઓગણીસો પચાસ જ્યારે ભારતનો દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો ને ત્યારે અંગ્રેજો શું કરતા શિકાર કરવા માટે નીકળી પડતા બંદૂક હતી અને ચિત્તાનો શિકાર કરતા છેલ્લામાં છેલ્લો ચિત્તો જ્યારે ભારતમાં વધ્યો ને ત્યારે એના કોણે માર્યો ઓગણીસો પંચામાં એક શિકારી એને મારી નાખ્યો બરાબર તો અત્યારે મોસ્ટ ઓફ ક્યાં જોવા મળશે આફ્રિકા યાદ રાખવાનું અને ઓગણીસો પચાસમાં લાસ્ટ ચિત્તા જોઈ તો એનો શિકાર કરવામાં આવે બીજું જોઈએ હેબિટ્સ ચિત્તાની હેબિટ્સ એના શોખ કહેવાય તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એ તો આપણે જોયું એની સ્પીડ હે સો કિલોમીટર પર અવર એ પણ આપણે જોયું બરાબર ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ સુપર લેટેડ ડિગ્રીમાં એ આપણે સેન્ટન્સ બનાવીએ છે આપણે જોવાના છીએ इट्स स्टॉप स्पीड कैन बी अराउंड सौ किलोमीटर पर सै पर अवर बट इट कैन मेंटेन द स्पीड ओनली फॉर वेरी शॉर्ट डिस्टेंस, ए थोड़ा जंतर मैं आटली स्पीड मेंटेन करती हुए सौ किलोमीटर प्रति घंटे का एरियो मेहसाण से अमदाद नहीं पोची जाए बार ए दौड़ 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 दो आटली स्पीड में नहीं करें योड़ा अंतर सुधी आटली स्पीड मेंटेन पी पे धीमी थी जाए कारकी जाए एकदम रेती भाई भाई शांति बैठा हुए समटाइम्स इट केन टेक अ लीप जम्प एज लॉग एज पच्चीस मीटर

અને પછી એ પાછળથી કૂદકો મારો લિપ્સ અપ ટુ કેચ ઇટ ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ સ્પ્રેડ હવે આ મેઇન પોઈન્ટ છે ઘણી વખત કેવું થાય કે જ્યારે જંગલી પ્રાણીઓ શિકાર કરતા હોય ને તો એનો શિકાર કર્યા જાળવી રાખે પ્રિઝર્વ એટલે શું જાળવવું પ્રિઝર્વ એટલે જાળવું ચિત્તા જીરો શિકાર કરીને છોડ દે છે એને ખાવો છે એટલું ખાશે પછી છોડ દેશે બરાબર પ્રિઝર્વ કરીને રાખવા આપણે આઈસ્ક્રીમ લાવે તો ચાર દિવસ સુધી ફ્રીજમાં પડે અને ચાર દિવસ ખા ખાને ખા ખા કરી चित्ता अलग अलग लेवल प्राणी है साहब ये खासे छोड़ दिया जाए देगू कर 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 नहीं करें एक कर कर नहीं करें बराबर तो इट डज नॉट रिजर्व दिस फ्रीम दिस समटाइम्स कोजीज डेथ ऑफ कप्स एंड यंग चित्ता घनी वो कि चित्ता स्वीकार अने एक करते भेगो करते शू क्या कप्स है बच्चा और यंग चित्ता ये मरी जाए कारण खावा मत नहीं खावा मलत नहीं कारण के दे आर टू यंग રન એ દોડવા માટે બહુ હજુ હજુ એટલા બધા યંગ છે કે દોડી શકતા સક્ષમ હજુ નથી પોતાનો શિકાર જાતે નહીં કરી શકતા પણ ચિત્તા તો શું કરે એકઠું તો કરતો નહીં બરાબર એકઠું કરતો નહીં તો બાળકોને જમવા પણ મળવાનું બીજા દિવસે જ્યાં સુધી નવો કોઈ શિકાર નહીં આવે ત્યાં સુધી તો એમનું શું થાય મૃત્યુ ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચ સોલિટરી એકલવાયુ ચિત્તા હંમેશા એકલવાયુ રહે બરાબર ઈ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ કે હડ હડ એટલે ટોળું ग्रुप क्राउड क्राउड हमेशा मनुष्य मे व्यक्ति इट डज नॉट लीव इन अ ग्रुप ए कोई ग्रुप में के टोला में जो ना बराबर ए भाई साहब एक फरता है वग नहीं वाघ पीते जो है एक सोलिटेरी एनिमल सी हो हमेशा ग्रुप साथ रहे वे न एक हो चित्ता एक शिकार करे इट्स फेमिली सेपरेट्स एज सुन एज द कप्स आर मैच्योर હવે કપ જે રહ્યા એની મેચ્યોર બનવાની ટાઈમ પીરિયડ કેટલો હતો ક્યારે એમને સમજણાવો તો કે ટુ ઇયર્સ બે ઇયર્સના થાય ને ત્યારે મેચ્યોર બને બરાબર એ રહ્યા બે ઇયર્સ બે વર્ષ પછી તો ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સુન એઝ ધ કપ્સ આર મેચ્યોર એમની આખી ફેમિલી હે ને અલગ પડી જાય ક્યારેક જ્યારે બચ્ચા મેચ્યોર ના ત્યારે આવી સિસ્ટમ આપણે ખબર છે કે અમેરિકામાં ચાલે કે ભાઈ છોકરો મેચ્યોર બને સત્તર અઢાર વર્ષ એટલે મૂકી દે કે ભાઈ તારે જે કરવો કેટલા હોય તો તારી રીતે ભલે જાય હવે અમારી જોડે આવતો નહીં પૈસા પૈસામાં મળશે નહીં તું કમા તું બનાય અને તું જીવ ફેમિલી સેપરેટ જો શું ખબર અમેરિકાની પ્રણાલી બરાબર હવે ડાયટ 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 એટલે ડાયટિંગ નહીં ડાયટ એટલે ભોજન તો એનું ભોજન શું નહીં તો શું થાય ડાયટ આમ પણ ખબર પડતો ચિત્તા ડાયટ ઉપર ડાયટ ઉપર એમને કોને ડાયટ નથી શીખવાડે ડાયટ એટલે ભોજન

ઇટ ઓલ્સો ઇઝ હેડ્સ એન્ડ લાર્જ બર્ડ્સ મોટા પક્ષીઓને પણ એના પકડીને ખાતા હોય તો આ બધું એમનું નોર્મલી ખોડા છે હવે છે કપ્સ આપણે જોયું ને બક્સ અને કપ્સ ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 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 ફોર કપ્સ એટ અ ટાઈમ ગીવ્સ બર્થ જન્મ આપવું ટુ ટુ ફોર કપ્સ એટ અ ટાઈમ એટ અ ટાઈમ એટલે એક સાથે એક સાથે કેટલા બચ્ચાને જન્મ આપશે બેથી ચાર કોઈ તો બે કો તો ચાર કો તો ત્રણ બેથી ચારના ગાળામાં જનરલી બચ્ચાને જન્મ આપે દે આર વેરી બ્યુટિફુલ એ બહુ સુંદર લાગે દેખો તમે ખાલી બચ્ચા દેખો કેવા મસ્ત લાગે પાળવાનું મન થઈ જાય શિકારી જેવી ભાવના આવી જાય ને દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે એટલે વાળ રૂવાડી બરાબર તો આમને દેખો રૂવાંડી એકદમ સિલ્વર સિલ્વર કલર તમને દેખવા મળશે સિલ્વર સિલ્વર કલરની એકદમ બ્રાઇટ આવી ચમકીલી આંખો તો મધર કોલ્સ જેમ आपण माता कै रती बोलावे काय टणिया आय ऐ आय अलिया आय बरा लाल बोला केला आजादात नाम पण मधर चिता कै री बोलावशो तर विसल मारीने बोलावशो हाय पिच विसल लाईक बर्ड जेम पक्षी विसल मारी बोलावे मधर पण एम विसल मारे मारीने बोलावशे बराबर तर आखं आपण जे चॅप्टर जो चितास्ट्रीली मजा आई भावना आपण समजा शिकारीने ईर्षा जोई સન્નો અને બુદ્ધિ જોઈએ આમાં ત્રણ આપણને જોવા મળ્યા સબ્જેક્ટ જે શિકારી જેનામાં શું રહેલું હોય સાહેબ એટલો સાર્થ અને ઈટસા બરાબર સન્નો સન્નું બુદ્ધિશાળી માણસ કે જે એને શું કર્યું શોધી પાડ્યા એના ગામની બહાર નાખી દીધો એડીને અને પછી પોતાના બે બાળકો આપી દીધા ચિત્તા આટલું ભાઈ લેલીમલ હે છતાં પણ એની આંખોમાં આંસુ મધર જે સાહેબ મધર બાળકોને જોતીને હેપતાઈ જાય સાંભળી ભાંભળી થઈ જાય ગુસ્સે ગુસ્સે થઈ જાય હૃદય કરે એટલું રુદન કરે કે નહીં આંખો ઉપર પટ્ટા પડી જાય ડાઘા પડી આ ચેપ્ટર હતું ચિતાસ ટીયર્સ બરાબર તો ચાલો આપણું ચેપ્ટર અહીંયા પતિ જાય છે રજા લઈએ અને એક બીજા મસ્ત ચેપ્ટર સાથે આપણે ફરીથી મુલાકાત કરીએ થેન્ક યુ